आगामी मोहरम तेहवार अन्वये पोलिस कमिश्नर नी सूचना थी ए डिविजन पोलिस स्टेशन विस्तार ना शांति समिति ना सभ्यो साथे बैठक नु आयोजन करवामां आवेल जेमां कोविड महामारी ने ध्याने राखी सरकार नी गाइडलाइन नु पालन करवा अपील करवामां आवी हती। अहेवाल दीपक राठौर। अस्सलाम वालेकुम। के खास ऐलान है कुजा इस राजकोट से ताजिया कमेटी द्वारा के आवनारा मोहरम गुरुवार शुक्रवार जी ताजिया छे ताजिया ना धुलुसो निकरवाना नथी ने ताजिया अपना मातम मा रहेवाना छे अने ताजिया परमा मा रहेशे जे इमाम खाना छे मातम नी अंदर रहेशे। खास गुजारिश करवामां आवे छे के जे अत्यारे कोविड नी महामारी चाली रही छे त्रीजी लहेर नी पण खतरो छे एने जोता सरकार नी गाइडलाइन मुजब आपणे मातम मा ताजिया होय तो प्रार्थना दुआ दर्शन करवा आवी तो फरजियात मास्क ने सेनिटाइजर करवू फरजियात छे अने दर्शन करी ને સૌ સૌના ઘરે પોતે ઇમામ હુસેન પાસે દુઆઓ કરી કે આ કોરોના ને મહામારી આપણા દેશ આખો ઝૂમ રૂબી રહ્યું છે આખો દુનિયા દેશ એનાથી ને આપણે મુસીબત થી ને બચાવ્યા એમના પ્યારા હબીબ મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહ નવાસાના સદકામાં પોતે શહીદ કરબલા ના કે મોહરમ ની અંદર કે સોશિયલ ડિસ્ટન્સિંગ નું પાલન કરી પોલીસ ને આપણે પૂરો સપોર્ટ રાજકોટ સે તાજિયા કમિટી આપી અને જે આપણો પ્રશ્ન એટલો છે કે કોરોના ની મહામારી માં આપણા તાજિયા ના જુલુસો નીકળવાના પણ નથી જ્યાં ઇમામ ખાના જે નથી માતમ ની અંદર આપણા તાજિયાઓ નીકળશે ત્યાંથી ઘરની અંદર આવી પ્રાર્થના દુઆઓ કરી ઘરની અંદર ઇબાદત કરીએ એમ બને રોડ પર ખોટા નીકળીએ નહીં એ ખોટી ભીડ પણ ન કરીએ એ બધું આપણે પ્રશાસન ને આપણે સપોર્ટ થઈ કે જે પ્રશાસન અત્યારે મહામારી માં કોરોના ની અંદર સરકાર અને પ્રશાસન તો લડી રહી છે એક જ એનો વિકલ્પ છે ઘરમાં રહેવો ને અલ્લાહ તાલા પાસે ઇમામ હુસેન પાસે એમની દુઆ કરવી કે દુઆઓ કરશી તો આ કોરોના કારક થશે। ખાસ એલાન કે ભાઈ ભીડ કરશી એમાં કોણ કેવા વ્યક્તિ આવી ગયા હોય એના હિસાબે બધાને ભોગવવું ન પડે એ આપણી તકેદારી। ખાસ કરીને આપણે માસ્ક પહેરવું ફરજિયાત છે ને સલામ કરવા આવી તાજિયાના ત્યારે સેનિટાઈઝર અને ભીડ પણ ના કરી દૂરથી આપણે તાજિયાના સલામો કરી પ્રાર્થના જે આપણી હોય વિધિ એ બધું કરી નારિયેલ આપણે વધારવાના હોય નારિયેલ પછી લાડવા જે આપણી વિધિ છે પ્રસાદ બધો કરી સૌ સૌના ઘરમાં રહેવું ખોટી રીતે ભીડ છબી લે કે રોડ ઉપર ના કરવું ને ડીજે પર કોઈને ના વગાડવા ખોટી ભીડ ના કરવી પોલીસ પ્રશાસન આવે એમને સરકાર ને આપણે સપોર્ટ દેવો કે ગાઈડલાઈન મુજબ 11 વાગ્યા પછી કરફ્યુ નો અમલ છે એટલે આપણે એ પાલન કરવાનું છે। 11 વાગ્યા પછી ઘરની બહાર બહુ ન નીકળવું શેરી ગલીઓમાં તાજીએ તો વહેલું જી આપણે 7, 5, 6 કે 7 વાગ્યાની આસપાસ આપણા તાજીયા માતમ માં આવતા હોય તાજીયા સૌ લતાના વિસ્તાર ની અંદર જઈ આપણી માનતાઓ પૂરી કરી અને ઘરે રહેવું એ રાજકોટ સાહેબ તાજીયા કમિટી હતી રાજકોટ સાહેબ તાજીયા કમિટી પ્રમુખ તરીકે આસિફભાઈ સલોટ હું તમને ગુજારિશ કરું છું કે આપણે પ્રશાસન ને સપોર્ટ દેવાનો છે અને તાજિયા ની અંદર ખાસ કરીને ભીડ ન થાય કે એક કરતા ભીડ થતી હોય છે એમાં કોઈ ચેપી રોગ વાળો કે કોઈ કોરોના વાળો અલ્લાહ કરે હોય નહીં પણ જો આવી જાય। અસલામ અલૈકુમ। જરૂરી એલાન મુસ્લિમ સમાજ ને નમ્ર અપીલ। કોરોના મહામારી વચ્ચે મોહરમ નિમિત્તે આગામી તારીખ 19 ઓગસ્ટ ગુરુવાર રાત્રિના અને 20 ઓગસ્ટ 2021 શુક્રવાર ના રોજ મુસ્લિમ સમાજ નો મોહરમ નો ગંભીર તહેવાર કતલની રાત અને યોમે આસુરા નો પવિત્ર દિવસ હોય અને કોરોના સંપૂર્ણ નાશ પામેલ નથી ત્યારે સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ નાના મોટા તાજિયાઓ ડોલીઓના સંચાલકોએ પોતાના ઇમામ ખાનાથી માતમમાં અને માતમમાંથી ઇમામ ખાનામાં રાખવાના રહેશે। જાહેર માર્ગો પર જુલુસ રૂપે લઈ જઈ શકાશે નહીં તેમજ સરકાર શ્રી ની ગાઈડલાઈન મુજબ તમામ લોકોએ માસ્ક પહેરવા ભીડ એકઠી ન કરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને વારંવાર સાબુથી હાથ ધોવા આથી માનનીય પોલીસ કમિશનર સાહેબ શ્રી ની સૂચનાનું પાલન કરવા અને પોલીસ ખાતાને સાથ સહકાર આપવા અનુરોધ કરીએ।